राजकोट सहित सौराष्ट्रभर में डुंगळीना भाव न मळता खेडूतोने मोटा प्रमाण में नुकसान पहोंच्युं छे। खेडूते पकवेली डुंगळीना मणे 100 रूपिया जेटलो ज भाव मळी रह्यो छे। आथी खेडूतो पण रोषे भराया छे। आजे गुजरात किसान कोंग्रेसना चेरमेन पाल आंबलियानी आगेवानीमां कार्यकरो राजकोट कलेक्टर कचेरीए पीएम राहत फंडमां डुंगळीनी बोरीओ आपवा माटे आव्या हता, परंतु पोलीसे पाल आंबलिया सहित 4 लोकोनी अटकायत करी लीधी हती अने डुंगळीनी बोरीओ पण कब्जे करी हती। डुंगळीना पूरता भाव न मळता अनोखो विरोध व्यक्त करवामां आव्यो हतो, तो माथा पर डुंगळीनी बोरीओ लई कलेक्टर कचेरी आव्या हता। डुंगळी 2-3 रूपियामां किलो वेचાઈ છે, ત્યાંથી પીએમ રાહત ફંડમાં આપવી છે તેવી માંગ પણ કરી હતી। તો અનોખી રીતે વિરોધ વ્યક્ત કરતા પાલ આંબલિયાની ધરપકડ કરવામાં આવી હતી, અટકાયત કરવામાં આવી હતી। તો ડુંગળી 2-3 રૂપિયા મળે છે ભાવ, પરંતુ તેની સામે જે ખેડૂતોને સમસ્યાઓ છે તે સમસ્યાઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી અને અનોખી રીતે વિરોધ વ્યક્ત કરાયો હતો। આ ખેડૂતોની સ્થિતિ એ છે કે જ્યારે અમે ડુંગળી વાવી ત્યારે 2000 રૂપિયા ભાવ હતો, અત્યારે 100 રૂપિયા છે, એટલે 220 ગણો ભાવ અત્યારે ઘટી ગયો છે। કપાસ જ્યારે વાવ્યો ત્યારે 1300 રૂપિયા હતા, અત્યારે કપાસનો ભાવ માત્ર 600 રૂપિયા થઈ ગયો છે। આવી પરિસ્થિતિમાં ખેડૂતોને આ ડુંગળી વેચવી પોસાતી નથી, તો ડુંગળીને ફેંકી દેવી કરતા પ્રધાનમંત્રી કેર ફંડમાં આપી દઈએ, જેથી કરીને જે ડુંગળીના પૈસા આવે એ ડુંગળી ઓછામાં ઓછી રાષ્ટ્રના હિતમાં આવે। ખેડૂતોને આ એરંડાના ભાવ છે એ 400 રૂપિયા ઓછા થઈ ગયા, કપાસના ભાવ છે એ અડધા થઈ ગયા। આ પરિસ્થિતિમાં ખેડૂતો છે એ પોતાનો આક્રોશ વ્યક્ત કરવા અને પોતાની વાત રજૂ કરવા માટે સરકારનું ધ્યાન ખેંચવા માટે કે આ જે ભાવ છે ખેડૂતોના જણસની એ એકદમ ઓછી છે, એટલે તમે કંઈક કરો, આના ઉપર ધ્યાન દો, આના ઉપર નજર, ખેડૂતો માટે કંઈક કરો। કે સરકારને વારંવાર ખેડૂતોએ રજૂઆત કરી છે કે ટેકાના ભાવની ખરીદી કરો અને ખેડૂતોનું જે પાક ધિરાણ છે એનું રોટેશન કરો, પણ સરકાર આમાં ધ્યાન દેતી નથી। રોટેશન કરવામાં સરકારને 1 રૂપિયાની નુકસાની નથી, છતાં સરકાર ખેડૂતને શું કરવા હેરાન કરે છે? ખેડૂતોનો માલ અત્યારે વેચાતો નથી, ખેડૂતોને રૂપિયાની જરૂર છે તો એ પાક ધિરાણ નવું જૂનું ક્યાંથી કરે? પણ આ સરકારને ખ્યાલ નથી, આ સરકાર ખેડૂતોને હેરાન કરવા જ બેઠી છે। એટલે અમે વિનંતી કરી છે આંખ જોડી કે પાક ધિરાણ આ વર્ષે રોટેશન કરી દે એવી અમારી સરકારને વિનંતી છે। તો જે પણ માંગ હશે તેના પર ચર્ચા કરાશે, રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે। મને વિશેષ જાણકારી નથી, અમે બેઠકમાં હતા, પણ એવું હશે તો અમે જોડાયેલું છું સીસીઆઈ મારફતે જે કપાસની ખરીદી થાય છે એમાં ક્વોલિટી પ્રમાણે એ ગ્રેડ અને બી ગ્રેડ એ પ્રમાણે ત્યાંથી ભાવ પણ અપાય છે। અને આજે જ વધારાના સેન્ટરો ખોલવા માટે માન્ય ફળદુ સાહેબે પણ એની વાત મૂકી છે, અને એકાદ બે દિવસમાં જે આવા સીસીઆઈના કેન્દ્રો ખુલ્લા ન હતા અથવા ખોલવામાં આવ્યા ન હતા એવી જગ્યાએ પણ વધારાના કેન્દ્ર ખોલીને કપાસની ખરીદી કરવા માટેનો નિર્ણય કર્યો છે।